अंतराल बाद भक्ति रस में आपनु स्वागत छे। भगवान भोलानाथ एक जलनी धार थी भक्त पर प्रसन्न थई जाय छे एटला भोला छे। त्यारे खास सोमवारना दिवसे भोलानाथनी भक्ति करवानु आपणा शास्त्रोमां विशेष महत्व बतावामां आव्युं छे। त्यारे शुं आप जाणो छो के केम भगवान शिवने प्रिय छे सोमवार, कई रीते आजे आप भोळाने करशो प्रसन्न, आवो जाणीए आशाराम शास्त्री पासेथी। ભક્તિરસના કાર્યક્રમમાં બાપ આપ બધાને મારા નમસ્કાર, જય શિયારામ। શ્રાવણ મહિનો એ તો અતિ પવિત્ર મહિનો છે અને એમાંય ભગવાન શિવને સોમવાર અતિ પ્રિય છે અને સોમવારના પ્રકાર છે। આપણા શ્રાવણ મહિનામાં ઘણા ભાખરિયા સોમવાર કરે, ઘણા જુદી જુદી ભાતે એક એકટાણું કરીને સોમવાર કરે, ઘણા મોંદ રાખીને પણ સોમવાર કરે, ઘણા લોકો પોતાને આખો દિવસ સાધનામાં સોમવારના દિવસે કાઢે, તો સોમવાર ભોળાનાથને પ્રિય છે એનું કારણ કેમ? સોમવાર એટલા માટે ભગવાન શિવજીને પ્રિય છે કે મા પાર્વતી કૈલાસના શિખર ઉપર ભગવાન શિવની સાથે બેઠા છે। ભગવાન શિવ એટલા બધા આનંદ ભાવમાં, પ્રેમમાં, સ્નેહમાં એ કૈલાસની ઉપર બેઠા છે। કૈલાસનો ડુંગર સુંદર છે, રળિયામણો છે અને એટલો બધો પાવનકારી છે કે એનું વર્ણન કેમ કરવું? આપણે પરમ રમ્ય ગિરિબર કૈલાસુ, રમ્ય તો છે જ પણ ગિરિબર કૈલાસુ શું કામ? કે સદા જહાં શિવ ઉમા નિવાસુ, પરમ રમ્ય ગિરિબર કૈલાસુ, પરમ રમ્ય ગિરિબર કૈલાસુ, પણ એટલા માટે છે પરમ રમ્ય કે સદા જહાં શિવ ઉમા નિવાસુ। એક સમયે બધે સદા એક ધારા કૈલાસની ઉપર ભગવાન શિવ અને પાર્વતી અને બે બેઠા હતા, વાતો ચતો કરતા હતા, એમાં સોમવારનો દિવસ હતો અને ભગવાન રાજી થયા પાર્વતીજીની ઉપર અને એટલા બધા પ્રસન્ન થયા કે દેવી આજ તમારે પણ જે જોતો એ તમે માગો અને તમારા ભક્તો તમને કોઈ ભજતા હોય દેવી શક્તિ તરીકે, કારણ કે આ તો શિવ શક્તિ છે, કોઈ શક્તિના ઉપાસક કોઈ હોય અને ખાલી શક્તિ ઉપાસના અને શિવ શક્તિની ઉપાસના જરૂરી છે। હે દેવી આજ હું તમારા ઉપર બહુ રાજી થયો છું, કંઈક માગો અને તમારા ભક્તોને જે જરૂરિયાત હોય એ પણ માગો, એ હું આપવા તૈયાર છું। અને ખરેખર સોમવારના દિવસે ભગવાન શંકરની એક એક ઉદારતા એટલી બધી ભોળાનાથની જોઈ છે અને શિવજીની ઉદારતા તો હંમેશા છે જ, કારણ કે શિવ એ તો શિવ જ કહેવાય। શિવનું આપણે એક નામ જોઈએ ને તો બીજું નામ કલ્યાણ થાય, જેની કલ્યાણ કરવાની જ ભાવના છે આ એક ભગવાન શિવ છે। અને એ શિવ આજ સોમવારના દિવસે પાર્વતીને કહે છે કે દેવી જાઓ કોઈ સોમવાર કરશે તો એના અનેક જન્મના પાપો હશે, એ પાપો નષ્ટ થશે। દેવી મારા સોમવાર શિવજીના તરીકે જગતમાં ખ્યાતિ પામશે અને એ સોમવારના દિવસે કોઈ શિવ મંદિરે જશે કે કોઈ પણ, અને અને હકીકતમાં એવો પણ નિયમ છે કે ભગવાન શિવનું મંદિર ખુલ્લું હોય છે, જ્યાં બહુ તાળા નથી હોતા અને જ્યાં તાળા એટલા માટે નથી હોતા કે જ્યાં ભગવાન શિવની પાસે કાંઈ લેવા જેવું હોતું નથી, મણિધર હોય, ભગવાન શિવ હોય અને ભક્તન ભગવાન આપણે કહીએ ને, તો આ ભોળાનાથ આમ આમ પહેલાં છે પણ છતાં ચપટી ભસ્મ મેં ભોળાનાથ ચપટી ભસ્મમાં દેહ ખજાના કુબેર કા, એ જો રાજી થઈ જાય તો કુબેરના ખજાના જેવો ચપટી ભસ્મમાં એ આપી દે અને એ જો હારો સોમવાર ભાવથી આપણે બધા કરતા જોઈ, પણ સોમવારમાં એવું નથી કે ભાવે કભાવે પણ આપણે એક ટાઈમ પણ કરે, કોઈ ઉપવાસ પણ કરે અને કદાચ કોઈનાથી ઉપવાસ કે કોઈ માંદગીને લીધે કદાચ ઉપવાસ કે એકટાણ ન થઈ શકતા હોય
तो हृदय थी सोमवार ना दिवसे शिव मंदिर ना दर्शन करे तो पण भगवान राजी थाय छे। कारण के देवी पार्वती ने कीधेलू के देवी सोमवार ना दिवसे मारा कोई दर्शन करशे तो देवी जाओ हूँ वरदान आपू छू तमने के एना तमाम मन ना मनोरथो फळशे। अने जे जे आपणा मन ना मनोरथ, मन तो एटलू छे ने आपणू भाई कि कई आपणे नथी भाई, एक 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 10 पैसा 25 पैसा કે 50 પૈસા મંદિરમાં નાખીએ, રૂપિયો નાખીએ મંદિરમાં, અને ભગવાનની પાસે ઘણું આપણે માંગતા હોઈએ છીએ તો એ ભોળોરાત બધું આપણને આપે છે અને અને આપણે વંદન કરીએ છીએ। તો સોમવાર એ ભગવાન શિવનું એક અનોખું એક વ્રત છે અને સાકરિયા ભાખરિયા આવા સોમવારો પણ ઘણા કરે છે બહેનો, અને એ ખૂબ તપસ્યાના કરે છે એ પણ આપણે જાણીએ છીએ। તો હું તો એમ કહીશ કે ખરેખર ભોળાનાથે આપણા ઉપર બહુ કૃપા કરી અને મા પાર્વતીએ પણ કૃપા કરી કે મહાદેવ તો તમારું વરદાન સત્ય થાય ને, એટલા માટે હું પણ જગતને કહું છું કે તમારા મંદિરે સોમવારના દિવસે કોઈ દર્શન કરશે, સોમવારના દિવસે કોઈ વ્રત કરશે તો તમે તો કૃપા કરશો પણ મારી પણ એના ઉપર કૃપા થશે। અને ખરેખર એક વસ્તુ કહીએ ને કે શિવની કૃપા આપણા ઉપર થાય પણ હારે શક્તિની જ્યારે કૃપા થાય ને તો શિવ શક્તિની કૃપા હારે જોડાઈ જાય, એ એવો સોમવાર છે। અને આવા સોમવારના દિવસે આપણે ભોળાનાથને નથી કહેતા કે હે ભગવાન તું તો એવો દયાળુ છો કે કર ચરણ કૃત જમ કાવ્ય જમ કર્મ જમવા આ શ્રવણ નહીં જમવા માન સંવાપરાધમ વિહિતમ વિહિતમ વગેરે વગેરે વિહિતમ વિહિતમ સર્વમે તક્ષમશ્વમે જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો। હે ભગવાન હાથથી પગથી કાનથી હાલવાથી ચાલવાથી જે કાંઈ કરું છું અને સોમવારના દિવસે તમારા શરણે હું આવું છું, કર ચરણ કૃત જમ કાવ્ય જમ કર્મ જમવા શ્રવણ જમવા સાંભળવાથી પણ જે પુણ્ય મળે છે એનું પણ કોઈ માપ નથી, શ્રવણ નહીં જમવા માનસમ વાપરાધમ માનસિક પૂજા કરે તો પણ આનંદ આવે, માનસમ વાપરાધમ વિહિતમ વિહિતમ વગેરે વગેરે વિહિતમ વિહિતમ સર્વ મે તક્ષમસ્મ ભગવાન હું તમારા શરણે સમર્પિત થઈ જાઉં છું। અને એટલે અને ભગવાનના શિવના ચરણમાં સમર્પિત થઈ જાય ને પછી તો એમ જ કહેવાનું રહે કે કાયે નવાસા મનસે ઇન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મતા મનસા સમરાવિ કાયે નવાસા આપણે શું કરી શકીએ ભગવાનને માટે। પણ એટલું ખરું કે ભગવાન શિવ એ દયાળુ છે, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદમ ભવમ ભવામી સહિતમ નમામી। આમ સોમવારના મહિમા વિશે આપણે જાણીએ, સોમવારના મહિમા એટલા બધા સારા છે, એટલા બધા શુભ છે, અને આ તહેવારો દરમિયાન સોમવારના દિવસે ભક્તિ પરમાત્માની કરશું, એકટાણું કરશું, વ્રત કરશું, જપ કરશું તો આપણા જીવનમાં ખૂબ જ શુભ બનશે અને આપણા બધાના જીવનમાં ભગવાન ભોળાનાથ આપણને બળ આપે અને આવી રીતે આપણે કુટુંબના સાથે બેસીને પણ જપ કરી શકીએ, એકલા બેસીને પણ જપ કરી શકીએ શ્રાવણ। અને સોમવારનો દિવસ એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને એ દિવસે પણ આપણે જે કરશું સોમવારે તો ભગવાન ખૂબ આપણા ઉપર રાજી થશે અને એ જ શુભકામના સાથે ભક્તિરસના કાર્યક્રમના આજના દિવસે આપ બધાને આશારામ શાસ્ત્રીના નમસ્કાર સાથે જય સિયારામ। બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા। હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં। ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ। નમસ્તે।